156+3 જે સીટ લઈને બેઠી છે એને અત્યારે ડર લાગી રહ્યો છે, કેમ કે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભાની ચૂંટણીમાં એમને જે અત્યારે સામાન્ય જનતાઓનો જે વિરોધ છે એ ક્યાંય પણ પોસાય એમ નથી. અમે આવનાર દિવસોમાં જો આ ખાડા કાન જે અત્યારે કરી રહી છે એ ચોક્કસપણે નહીં સાંભળે તો અમે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે પણ તૈયાર છીએ. દોગલી નીતિ અને દોગલું જે ચરિત્ર છે ને એ નરેન્દ્ર મોદી સાહેબનું સામે આવી રહ્યું છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબ જે કહી રહ્યા છે અને જે વાસ્તવિકતા છે એ બંને અલગ છે. જો તમે જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાંથી આઝાદી મેળવવા માગતા હોય તો ચોક્કસપણે કહું છું કે આવનાર દિવસોમાં તમારે લડવું પડશે. જરા પણ હિંમત હારવાની જરૂર નથી, જરા પણ નાસીપાસ થવાની જરૂર નથી. હું માનું છું કે ચોક્કસપણે જે પણ લોકો લડે છે એ લોકોને પરિણામ હંમેશા મળ્યું જ છે. એ પછી અમે જોયું છે કે બિન સચિવાલયની આંદોલન હોય તો પણ પરિણામ મળ્યું છે, એ પછી એલઆરટીની જો આંદોલન હોય તો પણ પરિણામ મળ્યું છે. ખાસ કરીને જે સરકારનું જે દોગલું ચરિત્ર છે એ દોગલું ચરિત્ર જોઈએ તો ઘણી બધી વખત એ મુખોટા પહેરી લેતી હોય છે, ઘણી વખત એને ઘણું બધું દેખાય છે, સંભળાય પણ છે, છતાં પણ એ આ ખાડા કાન કરી લેતી હોય છે. આપણી સાથે યુવા નેતા યુવરાજસિંહ છે, એમની સાથે સીધી વાત કરીએ. પહેલાં તો આજનો આખો કાર્યક્રમ ને સૌથી મોટી વાત કે પહેલીવાર પરમિશન સાથે વિરોધનો કાર્યક્રમ કર્યો છે. ખાસ કરીને અત્યાર સુધી અમે જે આંદોલનો અથવા તો કહી શકાય ધરણા પ્રદર્શન કરતા હતા એમાં પોલીસ અવારનવાર અમને ડિટેન કરી લેતી હતી અને પોલીસે જે વિદ્યાર્થીઓ છે એને ઢસડી આ લોકોએ ટૂંકમાં અન્યાય એની સાથે અત્યાચાર કર્યો છે. પરંતુ આજે જ્યારે અમને પરમિશન સાથે જ્યારે કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો અને ખાસ કરીને આ પરમિશન જોવા જઈએ તો કોંગ્રેસ દ્વારા અમને મળેલી છે, છતાં અમે આ તમામ જે વિદ્યાર્થીઓ છે જે પોતાની માગણી અને પોતાની લાગણી એ રજૂ કરવા માટે અહીંયા આવેલા છીએ અને અમારી જે માગણી છે એ જ્ઞાન સહાયક ભરતી રદ કરો અને કાયમી શિક્ષકોની ભરતી કરો એ જ માગણી છે અને એના માટે અમે ડંકીની ચોટ ઉપર અત્યારે પણ લડીએ છીએ, આવનાર દિવસોમાં પણ લડવાના છીએ. અને અત્યારે જે રોલેટ એક્ટ જેવો કાળો કાયદો છે એના વિરુદ્ધમાં અત્યારે ફક્ત હવે એક પ્રતિકાત્મક રીતે સરકારને આહવાન કર્યું છે, જો આ રદ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં અમે અસહયોગ આંદોલન પણ કરીશું, એની સાથે અસહકાર પણ આંદોલન કરીશું અને ડુ ઓર ડાય જેવી જો પરિસ્થિતિ ઊભી થશે તો પણ અમે એ બાબતે તમામ મોરચે લડવા તૈયાર છીએ. વિદ્યાર્થીઓનો પહેલા દિવસના આંદોલનથી લઈને અત્યારના આંદોલન સુધી જોયું, આખી જર્ની જોઈશું, લાગે પરિણામ મળશે. હું માનું છું કે ચોક્કસપણે જે પણ લોકો લડે છે એ લોકોને પરિણામ હંમેશા મળ્યું જ છે. એ પછી અમે જોયું છે કે બિન સચિવાલયની આંદોલન હોય તો પણ પરિણામ મળ્યું છે, એ પછી એલઆરટીની જો આંદોલન હોય તો પણ પરિણામ મળ્યું છે. એના પછી અલગ અલગ ઘણા બધા આંદોલન છે, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, આ બધા આંદોલનો થયા છે તો એમાં પણ લડત જેને જેને કરી છે એ લોકોને ન્યાય મળ્યો છે. એટલે વર્તમાનમાં જે આ કહી શકાય કે લડાઈ જે તરફ જઈ રહી છે એ માટે મને ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે અત્યારે 156+3 જે સીટ લઈને બેઠી છે એને અત્યારે ડર લાગી રહ્યો છે, કેમ કે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભાની ચૂંટણીમાં એમને જે અત્યારે સામાન્ય જનતાઓનો જે વિરોધ છે એ ક્યાંય પણ પોસાય એમ નથી. એટલા માટે આને જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે રદ કરવો પડશે અને કાયમી શિક્ષકની ભરતી જાહેર કરવી પડશે. તમે જે લોકસભાની વાત કરી, મારો બીજો પ્રશ્ન એ જ હતો કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો શું લાગે આ મુદ્દો લોકસભાનો બનશે, લોકસભાની ચૂંટણી માટે રાજકીય માઇલેજ મળશે? હું માનું છું કે તમામ જે મુદ્દાઓ અત્યારે વર્તમાનમાં છે એ તમામ મુદ્દાઓ વર્તમાનમાં લોકશાહીમાં પણ ઉઠાવવામાં આવશે. એ પછી જ્ઞાન સહાયકનો મુદ્દો હોય, કાયમી જે કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરે છે ફિક્સ પેના કર્મચારીઓ એનો મુદ્દો હોય કે પછી ઓપીએસનો મુદ્દો હોય, આ તમામ મુદ્દાઓ જે છે એ હવે લોકસભાની ચૂંટણીમાં પણ ગુંજશે અને સામાન્ય લોકો જે છે એ આ મુદ્દો ઉઠાવશે અને સામાન્ય લોકો જ્યારે આ મુદ્દો ઉઠાવતા હોય ત્યારે ચોક્કસપણે માનું છું કે સામાન્ય જનતાના જે મુદ્દાઓ, સામાન્ય જનતાની જે માગણીઓ છે એ માગણીઓમાં સરકારને ન્યાય આપવો પડશે, નહીંતર પછી એને સત્તા ગુમાવવાનો પણ વારો આવી શકે છે. તમે યુવાનોનો આક્રોશ પણ જોયો છે, એમના આંસુ પણ જોયા છે, આખી જર્ની પણ જોઈ છે. સાંભળતી નથી સરકાર કે સાંભળવા માંગતી નથી. ખાસ કરીને જે સરકારનું જે દોગલું ચરિત્ર છે એ દોગલું ચરિત્ર જોઈએ તો ઘણી બધી વખત એ મુખોટા પહેરી લેતી હોય છે, ઘણી વખત એને ઘણું બધું દેખાય છે, સંભળાય પણ છે, છતાં પણ એ આ ખાડા કાન કરી લેતી હોય છે. એટલે અમે હંમેશા એવો પ્રયાસ કર્યો છે કે જ્યાં સત્ય છે, જ્યાં હકીકત છે, જ્યાં અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય અમે ઉજાગર કરીએ અને આ સરકારને બધું જ દેખાય છે પરંતુ આ ખાડા કાન કરે છે. અમે આવનાર દિવસોમાં જો આ ખાડા કાન જે અત્યારે કરી રહી છે એ ચોક્કસપણે નહીં સાંભળે તો અમે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે પણ તૈયાર છીએ અને આવનાર સમયમાં અમે વિધાનસભાઓનો ઘેરાવ કરીશું, સામાન્ય લોકોને પણ મળીશું અને સામાન્ય લોકોથી જેના દ્વારા ચૂંટાયેલા છે એ જનપ્રતિનિધિઓની સાથે અમે સહી અને આગળના દિવસોમાં પણ અમારું આંદોલન છે મજબૂત કરીશું. પીએમ જ્યારે પીએમ બન્યા ત્યારે એવું કહ્યું હતું કે અમે એક પોસ્ટકાર્ડ જ દૂર છું તમારાથી, ત્યારે પીએમ રાજસ્થાનના યુવાનોની વાત કરે, એમની પીડાની વાત કરે. અહીંયાથી બધા યુવાનોએ પોસ્ટકાર્ડ પણ મોકલ્યા, એનો કોઈ જવાબ મળ્યો કે સામેથી પ્રતિક્રિયા આવી છે? ખાસ કરીને તમે જુઓ તો માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે છે એ નરેન્દ્ર મોદી સાહેબ જે વાત કરી રહ્યા છે અને જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ઘણી બધી અલગ છે, કેમ કે અમારા દ્વારા એ પોસ્ટકાર્ડ અભિયાન 1 લાખ અમારા દ્વારા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા પરંતુ હજી સુધી એનો કોઈ ઓફિશિયલ રીતે એક જ વ્યક્તિનો જવાબ આવ્યો છે, બાકી કોઈનો જવાબ આવ્યો નથી. એટલે જે રાજસ્થાનમાં જે ગાજી રહ્યા છે, ખરેખર ગુજરાતમાં એને જોવા જઈએ તો લાજવા જેવો પ્રસંગ છે, કારણ કે રાજસ્થાનની ભૂમિ ઉપર જ્યારે પેપર લીકેજની વાત કરતા હોય અથવા તો યુવાનોને અવસર આપવાની વાત કરતા હોય પરંતુ ગુજરાતમાં એ યુવાનોને અવસર નથી મળતો, એ યુવાનો છે પેપર લીકેજથી ક્યાંક પીડાઈ રહ્યા છે, એ લોકોને ન્યાય નથી મળતો. એટલે જે આ દોગલી નીતિ અને દોગલું જે ચરિત્ર चरित्र है ए नरेन्द्र मोदी साहेब सामे आवी रह्युं छे। एटले नरेन्द्र मोदी साहेब जे कही रह्या छे अने जे वास्तविकता छे ए बने अलग छे। आटला बधा युवानो आव्या छे, हवे धीरे धीरे युवानोनी हिम्मत क्यांक तूटी रही है। अमुक युवानो 7-7 वार 8-8 वार गांधीनगर आव्या, ए लोकोने शुं कहेशो के केटली हिम्मत राखवानी जरूर छे? हूँ मानु छूं के दरेक जे उमेदवारो अत्यारे वर्तमान में लड़ी रह्या छे ए दरेक विद्यार्थीओने मारुं कहेवानुं के भाई पोताना हक अधिकार अने न्याय माटे लड़वुं जरूरी छे अने दरेक विद्यार्थीओए जरा पण हिम्मत हारवानी जरूर नथी। केम के आपणा हक अधिकारनी ज्यारे लड़ाई होय त्यारे हूँ मानु छूं के पीड़ा आवे, संघर्ष आवे, पर संघर्ष अने पीड़ानो सामनो करी अने आपणे आपणी जे मूळ मांगणी छे एने वळगी रहेवानुं छे। मूळ मांगणी ज्यारे तमे वळगी रहेशो अने त्यारे धरना प्रदर्शन होय के आंदोलनना मार्गे ज्यारे सत्याग्रहना आगे मार्गे जता होय त्यारे गांधीजीने पण पीड़ा आवी हती, भगत सिंहने पण पीड़ा आवी हती, छतां पण ए एडीचोटीनुं जोर लगाडीने लड्या छे त्यारे आपणो देश आजाद थई शके छे। जो तमे ज्ञानसाहयक प्रोजेक्टमांथी आजादी मेळववा मागता होय तो ચોક્કસપણે કહું છું કે આવનાર દિવસોમાં તમારે લડવું પડશે। જરા પણ હિંમત હારવાની જરૂર નથી, જરા પણ નાસીપાસ થવાની જરૂર નથી અને તમારે મક્કમતાપૂર્વક લડવું પડશે। થેન્ક યુ યુવરાજ, થેન્ક યુ।